રાધે રાધે. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ તથાસ્તુ વિદ્યાપીઠ, જે અમરેલી લાઠી હાઈવે પર આવેલું છે. અને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આ સ્કૂલમાં એક મંદિર છે, તેનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવેલું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે પહેલો દિવસ છે, તો જઈએ અંદર અને કેવી કેવી તૈયારી કરવામાં આવી છે તમામ દ્રશ્યો તમને આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોમાં બિના રહેજો. જો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક જરૂર કરી દેજો. તો ચાલો આપણે હવે અંદર એન્ટર કરીએ. આ છે તેનો મુખ્ય દ્વાર. બંને સાઈડ વૃક્ષો રોપવામાં આવેલા છે અને તમે જોઈ શકો છો ડાબી બાજુ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે. મુખ્ય દ્વારથી આપણે અંદર એન્ટર થઈએ એટલે આગળ જતાં આપણને આ પ્રકારનું કંઈક દ્રશ્ય બતાવે છે. આ બાજુ પ્રાથમિક સારવાર દાન ભેટ અહીં સ્વીકારવામાં આવે છે અને આ બાજુ શંકર ભગવાનની પ્રતિમા રાખવામાં આવી છે. અને આગળ જતાં ડાબી બાજુ તમે જુઓ કૃષ્ણ ભગવાનની પ્રતિમા રાખવામાં આવી છે અને ફવારા પણ મૂકવામાં આવેલા છે, તમે જોઈ શકો છો. હવનની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે જઈએ અંદર હવનમાં. વાસ્તુ પુરુષાય નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષદ પુરે મારી પાછળ તમે જોઈ શકો છો 21 સમૂહ લગ્નના મંડપ છે. અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે સાથે સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જિજ્ઞેશ દાદાનું આ કાર્ય બહુ સારું કહેવાય. સમૂહ લગ્નની તારીખ છે 2 માર્ચ 2024 અને તૈયારી અહીંયા ચાલી રહી છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો મંડપ પણ ગોઠવાઈ ગયા છે. મંડપ તમે જોઈ શકો છો, ખૂબ સરસ મંડપ અહીંયા ગોઠવવામાં આવ્યા છે. આખો વ્યૂ તમને બતાવી દઉં. આ જગ્યાએ કાર્યક્રમ થાય છે અને આગળની સાઈડ તમે જોશો તો અહીંયા સમૂહ લગ્નના મંડપ રાખવામાં આવેલા છે. મારી પાછળ તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ છે મુખ્ય મંદિર અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તો આપણે આગળ વિડીયોમાં જોશું. મંદિરમાં જે સ્થાપના કરવામાં આવશે તે રાધાકૃષ્ણ અને એક બાજુ ગણપતિ ભગવાન અને એક બાજુ હનુમાનજીની પ્રતિમા રાખવામાં આવશે. તો વિડીયોમાં બિના રહેજો. મિત્રો, દ્રશ્યમાં તમે જોઈ શકો છો જોર શોરથી તૈયારી થઈ રહી છે અને આ છે મંદિર, અહીંયા થવાની છે પ્રાણ પ્રતિષ્ઠા. Thank you.
અને જીગ્નેશ દાદા પણ અંદર આવ્યા છે. મારી પાસે તમે દ્રશ્યમાં જોઈ શકો છો. જીગ્નેશ દાદા તમામ માહિતી આપી રહ્યા હતા, દાદાના માર્ગદર્શનથી તમામ કામો થઈ રહ્યા હતા, અને વિડીયો લાંબો થાય તે માટે બાકીના દ્રશ્યો આપણે બીજા વિડીયોમાં જોઈશું. તો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.